રેલગઢમાં રેલવે ટ્રેક ઉપર બનાવવામાં આવતા ફૂટ ઓવરબ્રિજમાં હાલાકી પડવાના ભયથી લોકોએ રજૂઆત કરી હતી. તાલુકા મથક અમીરગઢમાં ઘણા સમયથી ફૂટ ઓવરબ્રિજની માંગ કરવામાં આવતી હતી. અમીરગઢની વચ્ચેથી રેલવે લાઇન પસાર થતી હોવાથી બે ભાગોમાં વહેંચાયેલ ગામને અવર જવર માટે તથા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે રેલવે લાઇન ઓળંગી જીવનના જોખમે પસાર થવું પડી રહ્યું હતું. આથી લોકોની માંગને આધારે નવા બજેટમાં રેલવે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે LNT દ્વારા બનાવાયેલ DFC બ્રિજ પૂર્ણ થયેલ છે અને રેલવે ખાતાનો પ્રગતિ પર છે, પરંતુ આ બંને બ્રિજ એકમેકથી અલગ બની રહ્યા છે. એટલે કે બે વિભાગોમાં વેચાતા લોકોને એક બ્રિજ ઉતરી બીજા બ્રિજ પર ચડીને જવું પડે તેમ છે. માટે લોકોને હાલાકીઓ પડવાની દશેહતને લઈ તંત્રને રજૂઆત કરવા રેલવે ટ્રેક ઉપર ધસી આવ્યા હતા. તેઓની સાથે આ વિસ્તારના ધારાસભ્ય પણ જોડાયા હતા અને લોકોને પડતી મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું. HBN TV ન્યૂઝ, બનાસકાંઠા. રાજગઢના આજુબાજુના આગેવાનશ્રીઓએ જે રેલવેની જે કામગીરી ચાલે છે અને રેલવેની કામગીરીના લીધે જે આજુબાજુ ગામડાના લોકોને જે મુશ્કેલી ના પડે એના માટે વહેલી તકે સવલતો જે પૂરી પાડે સરકાર, એવી વિનંતી સાથે જે આવેદનપત્ર આપ્યું છે આ એના પ્રતિનિધિ તરીકે હું સરકારને રજૂ કરીશ ને સૌથી પહેલાં લોકોની અપેક્ષા આપણા સૌના નસીબથી વહેલી તકે પૂરી થાય એવી અપેક્ષા રાખું છું.